હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કિચ કુક. હું છું સીમા અને આજે હું તમારા માટે લઈને આવી છું ઈદડાની રેસીપી. જી હા, અને ઈદડા કે પછી ઈદડા પણ કહેવાય છે અને વાઇટ ઢોકળા પણ કહેવાય છે. આ સાઉથ ગુજરાતમાં ખૂબ જ વખણાય છે. તો ચાલો આપણે ઇઝી રીતથી ઘરે બનાવીએ ઈદડા. આપણે પહેલાં ખીરું બનાવવા જઈ રહ્યા છીએ, તો તેના માટે મેં અહીંયા ચોખા લઈ લીધા છે. આ કોઈપણ ચોખા લઈ શકો છો, કણકી પછી ખીચડિયા ચોખા કે કોઈપણ. બાસમતી ચોખા નહીં લેવા, કોઈપણ ચોખા જે તમારા ઘરમાં અવેલેબલ હોય તે લઈ લેવા. તે બે ભાગ લેવા, એટલે કે જે પણ વાટકીથી માપ લો તે બે વાટકી લેવાની છે અને એક વાટકી અડદની દાળ લેવાની છે. એટલે જે નાની મોટી વાટકીથી માપવાના હોય તેમાંથી બે ભાગ ચોખા અને એક ભાગ અડદની દાળ લેવાની છે. હવે આ ત્રણેયને આપણે ભેગું કરીને એને ધોઈ લેવાની છે. 3-4 પાણીએ ધોઈ લેવાની છે. પછી તનગણું પાણી ઉમેરીને આપણે તેને પલાળી રાખવાની છે. 4-5 કલાક થઈ જશે એટલે આવી સરસ ફૂલાઈને તૈયાર થઈ ગઈ હશે આપણી દાળ. મેં એને 4-5 કલાક પહેલાં પલાળીને રાખી દીધી હતી, તો આ સરસ ફૂલાઈને તૈયાર થઈ ગઈ છે. હવે હું આનું પાણી નહીં કાઢું અને આવી રીતે જ આપણે મિક્સરમાં ઘૂમેડી લેવાની છે. જો તમારે એનું પાણી કાઢવું હોય તો તમે કાઢી શકો છો. હવે મિક્સરના જારમાં આપણે થોડી દાળ લઈ લેવાની. તમારે એક સાથે મોટું મિક્સરનું ખાનું લઈને તેમાં પણ પીસવું હોય તો તેમાં પણ પીસી શકો છો. હું નાના નાના ખાનામાં પીસીશ. તેમાં 2 ચમચી ખાટું દહીં લઉં છું. દહીં તમારે કેવું તમારું તાપમાન છે એ પ્રમાણે લેવું. ઉનાળો હોય તો થોડુંક ઓછું લેવું અને શિયાળો હોય તો 1/2 કપથી 1 કપ જેટલું દહીં લેવું. હવે મેં પીસી લીધું છે. આપણે જે ઢોસાનું ખીરું જે રીતે પીસીએ એ રીતે એકદમ લીસું પીસવાનું છે. બને તેટલું લીસું પીસી લેવું. આમાં કરકરું નહીં રાખો તો ખાવામાં મજા નહીં આવે, એટલે બને તેટલું લીસું પીસી લેવાનું. હવે તેને આપણે પીસી લેશું બધા જ આવી રીતે. મેં બધું જ ખીરું પીસી લીધું છે. આમાં પાણી વધારે પણ નહીં નાખવું અને ઓછું પણ નહીં નાખવું. જરૂર જણાય એટલું જ પાણી ઉમેરવાનું. જો વધારે ઘાટું હશે તો પણ આથો સરખો નહીં આવે અને બહુ ઢીલું હશે ખીરું તો પણ આથો સરખો નહીં આવે. હવે આપણે આને ફેટવાનું છે. આવી રીતે 2-3 મિનિટ સુધી ફેટી લેવું, તેથી એર બબલ્સ અંદર રહી જાય અને આપણું ખીરું જલ્દી આથો આવી જાય. જો તમે આવી રીતે ફેટીને ખીરું બનાવો તો આમાં તમારો આથો જલ્દી આવી જાય. જો ઉનાળામાં બનાવો તો 2-3 કલાકમાં જ આથો આવી જાય અને જો શિયાળામાં બનાવો તો 7-8 કલાકમાં આરામથી આથો આવી જશે. તો હવે આપણે એને ઢાંકીને એને આથો લાવવા માટે મૂકી દેવાનું છે. હવે હું ઉનાળામાં બનાવું છું. 4 કલાકમાં આથો આવી ગયો હશે તો હું ખોલીને જોઈ લઉં છું. અને બહુ ખાટું કરવાની જરૂર નથી અને બસ થોડોક આથો આવે એટલી જ જરૂર છે. આ સરસ આથો આવી ગયો છે. તો તૈયાર થઈ ગયું છે આપણું ખીરું. સરસ ખીરું તૈયાર થઈ ગયું છે. જો શિયાળો હોય તો વધારે થોડીક વાર રાખી દેવું જેથી આથો આવે. 7-8 કલાક સુધી રાખી દેવું. હવે પહેલાં આપણે ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે. ઢોકળિયું ગરમ કરવાનું ચાલુ થઈ જાય એટલે આપણે તેમાં જેટલું જોઈએ એટલું ખીરું લઈ લેવું. અત્યારે હું 2 થાળીના ઈદડા બનાવીશ. તો 2 થાળી જેટલું ખીરું લઈ લીધું છે. આપણે આમાં મીઠું નથી નાખ્યું એટલે આપણે મીઠું નાખી દઈશું અને થોડું ખીરું પણ ખાટું છે તો થોડુંક પાણી પણ નાખતા જશું અને સરસ ઢીલું કરી લેશું. અને બહુ ઘાટું રાખવાની જરૂર નથી એટલે હું થોડું પાણી નાખતી જાઉં છું અને સરસ ઢીલું કરી લઉં છું. આપણે ઢોકળા ઇડલી કે પછી ઢોસાનું જે પ્રમાણે ખીરું રાખીએ છીએ ઢીલું, એ પ્રમાણે ઢીલું કરી લેવું. હવે એમાં સરસ ફૂલાવવા માટે હું 1/2 ચમચી ઈનો નાખું છું અને ઉપર 1 ચમચી પાણી નાખી દઉં છું જેથી એ સરસ એક્ટિવેટ થઈ જાય. જો તમારે ઈનો યુઝ ના કરવો હોય તો 1/4 ચમચી ખાવાનો જે સોડા આવે તે પણ નાખી શકો છો. પણ સોડા હંમેશા ત્યારે જ નાખો જ્યારે આપણે ઢોકળિયામાં પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું હોય, ઉકળવા માંડ્યું હોય ત્યારે. હવે મેં અહીંયા 2 થાળી ગ્રીસ કરીને લઈ લીધી છે. આ થાળીને મેં સરખી રીતે ગ્રીસ કરી લીધી છે અને એમાં થોડું હું ખીરું નાખી દઉં છું બંનેમાં. આમાં જાજુ ખીરું પણ નહીં નાખવું, એકદમ પતલું લેયર કરવું. જેટલું પતલું લેયર થશે એટલું મજા આવશે, એટલે આપણે એકદમ પતલું લેયર કરવાનું. હવે ઉપર આપણે મરી પાવડર નાખી દેવાનો છે. મરી પાવડરથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે, તો જરૂરથી નાખજો. આ મેં ઘરે બનાવેલો જ મરી પાવડર છે. જો તમે બહારનો તૈયાર વાપરવો હોય તો તે પણ વાપરી શકો છો.
અને જો તમને ભાવે તો જે શેકેલા જીરું હોય તેનો પણ પાવડર ઉમેરી શકો છો, તેનો પણ ટેસ્ટ સરસ આવશે। હવે આ થાળી તૈયાર થઈ ગઈ છે તો આપણે એને ઢોકળિયામાં મૂકી દઈશું। અને ઢોકળિયું પણ એકદમ સરસ ગરમ થઈ ગયું છે, વરાળે આટલું ઉકળે ત્યારે સોડા નાખવા, નહીતર પછી સોડા બેસી જશે અને તમારા ઢોકળા છે તે ફૂલાશે નહીં। હવે બંને થાળી હું મૂકી દઈશ, બંને થાળી એકસાથે મૂકી દઈને આપણે એને ઢાંકીને ચડવા દેવાનું છે અને 15-20 મિનિટ થશે ચડતા, અને સરસ 15-20 મિનિટ આપણે એને ચડવા દેવાનું છે। 15-20 મિનિટ થઈ ગઈ છે તો આપણે ખોલીને જોઈ લેશું, સરસ થઈ ગયું છે તો હું એને કાઢી લઉં છું। હવે 2-5 મિનિટ એને ઠંડુ થવા દેવાનું, પછી સાઈડમાંથી આપણે એને કાઢી લેવાનું। આ રીતે પહેલાં સાઈડમાંથી ઉખેડી લેવાનું, પછી જોઈતા હોય એવડા કાપા પાડી લેવાના નાના મોટા। મેં થોડાક મોટા જ કાપા પાડ્યા છે। આ સરસ એકદમ પોચા બન્યા છે આપણા, અને આવી રીતે હવે ઉખેડી લેવાના સરસ, એકદમ સરસ સોફ્ટ બન્યા છે અને એકદમ ટેસ્ટી બન્યા છે, બહાર જેવા જ બન્યા છે। તો આપણે બધા એને ઉખેડી લેવાના છે। આ બધા સરસ ઉખડી ગયા છે, હું બીજી પ્લેટ પણ આવી રીતે કાઢી લઈશ। આપણે તેને સર્વ કરીશું, મેં સોસ અને લીલી ચટણી સાથે સર્વ કર્યા છે। તમને જે ચટણી ફાવતી હોય તેની સાથે તમે સર્વ કરી શકો છો। આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગી છે, તમે એને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો, એને ટિફિન બોક્સમાં પણ મોટેરાઓને આપવું હોય તો તેમાં આપી શકો છો, ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે એમને। આમાં વઘારવાની પણ જરૂર નથી, એટલે કે સાંજે ખીરું બનાવી લો અને સવારે લંચ બોક્સમાં બનાવી આપો તો હેલ્ધી પણ રહે અને બાળકોને ખૂબ જ પસંદ આવે। તમને મારી રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો। રેસીપી ગમી હોય તો લાઇક કરવાનું ના ભૂલતા, ને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા, અને યુટ્યુબમાં મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો। અને જો ફેસબુકમાં જોતા હોય અમારો વિડીયો તો ફેસબુકના પેજને લાઇક કરી લેજો અને ફોલો કરી લેજો। તો તમે મજા લો આ ઈદળાની, આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે, ત્યાં સુધી આવજો, બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ।